રાત્રે એક ખૂબ જ દુઃખદાયક ઘટના સામે આવી હતી જેમાં અમદાવાદના સોલામાં એક પોલીસ કર્મીએ પત્ની અને ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે બિલ્ડિંગના બારમા કૂદીને સામૂહિક આપઘાત કર્યો હતો જેમાં ત્રણેયના કરુણ મોત થયા હતા જ્યારે પોલીસકર્મીનું નામ કુલદીપસિંહ જાણવા મળ્યું હતું અને તેનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું શિયોર ગામ જાણવા મળ્યું હતું જ્યારે હાલ કુલદીપસિંહે પોતાના સ્વજનોને કરેલા અંતિમ મેસેજ સામે આવ્યા છે કુલદીપસિંહ મોત પહેલા લખેલા મેસેજની ખરાઈ કરવી મુશ્કેલ છે કેમ કે તેમના મોબાઈલ ફોનમાં પેટર્ન લોક છે ના હોય તેઓ દુનિયામાં રહ્યા નથી પરંતુ તેમનો મેસેજ જોઈને તેમના મનની વ્યથા સમજી શકાય છે કે તેઓ કેટલાક માનસિક તણાવમાં હતા જ્યારે આખી ઘટના માટે તેઓએ કોઈને દોષી ઠેરાવ્યા નથી અને ઘરમાં કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી મૂકી હોવાનો તેમણે ઇન્કાર કર્યો હતો અને તેઓ મેસેજ પણ કર્યો છે મિત્રો પાસેથી વોટ્સઅપ મેસેજ આત્મહત્યાની પાંચ મિનિટ પહેલા જ કર્યો હતો આ વાયરલ થયેલા મેસેજમાં અનેક બાબતો છે જેમાં ખાસ કરીને સ્ટાફ સાથેના લોકો મિત્રો અને સંબંધીઓ સાથે વિતાવેલી યાદગાર દિવસો યાદ કરતા લખાણ લખેલું છે અને આ ઉપરાંત પોતાના માતા પિતા અને ભાઈ બાબી માટે પણ ઘણું બધું લખ્યું છે જ્યારે ગુજરાત પોલીસની ગ્રેડ પેની માંગણી અંગેના પણ ઉલ્લેખ કર્યા છે અને પોલીસનો ગ્રેડ પે વધે એ માટે અંતિમ ઈચ્છા છે અને આઈપીએસ અધિકારી પૈસા બહુ ખાય છે અને તે લોકો પગાર વધારવા નથી દેતા આ ઉપરાંત કુલદીપસિંહ રાત રાત્રિના 11:30 વાગે એક સ્ટેટસ પણ મૂક્યો હતો જેમાં લખ્યું હતું કે જીવા એટલે જિંદગી બાકી બધો વખત છે કુલદીપસિંહના અંતિમ પગલાના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા છે અને કુલદીપસિંહનો મૃતદેહ સ્વીકારવા તે અમદાવાદ પહોંચી ગયા છે જ્યારે પોલીસ બેડામાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે તો બસ આ તો નવિયો ફરી મળીશું ને વિડીયો સાથે